ऑफ एजुकेशन द्वारा आयोजित डीएलएस सिस्टम में हूँ मनोज परमार आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों अकाउंट में आज आगे बढ़िए तो जोईए स्टैंडर्ड 11 सब्जेक्ट है अकाउंट एट एलिमेंट्स ऑफ अकाउंट जिमन विषय कोड 154 चेप्टर नंबर 8 विद्यार्थी मित्रों आप लीए छे आम नोध न चेप्टर आप कम्प्लीट कर चुकिया छे। जीएसटी दाखला बे मैं तमने स्वाध्याय कराया पण कोविड 19 ने कारण आ जीएसटी दाखला है सिलेबस माथी ड्रॉप करेला है मीन्स काढ़ी नाख्या एटले प्रेक्टिस माटे तमारे ए बने दाखला ने उदाहरण जो होमवर्क में आप्या छे करवाना छे। उदाहरण नंबर 18-19 से करवानुं थातुं नथी એટલે આમનોંધ નું ચેપ્ટર છે એ ત્યાં કમ્પ્લીટ થાય છે પૂર્ણ થાય છે। હવે આમનોંધ જેવું જ એક ચેપ્ટર છે ખાસ આમનોંધ નાનું અમતું ચેપ્ટર છે તો એ ખાસ આમનોંધ કઈ રીતના થાય છે એની વાત આમાં કરવાની છે વિદ્યાર્થી મિત્રો। તો જોઈએ ચેપ્ટર નંબર 8 જર્નલ પ્રોપર તો જર્નલ પ્રોપર તરીકે ઓળખાય ખાસ આમનોંધ તરીકે ઓળખાય છે। પહેલો પ્રશ્ન આપણે આવો લખશું ખાસ આમનોંધ નો અર્થ આપી તેમાં નોંધાતા વ્યવહારોનું વર્ગીકરણ લખો તો ખાસ આમનોંધ નો અર્થ છે આપી અને એમાં નોંધાતા જે કઈ વ્યવહારો છે એનું વર્ગીકરણ કરવાનું છે। પેજ નંબર છે 191 ઉપર તેમાં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવના રૂપે આપણે લખવાનું થશે એમાં છે એમ જ ટેક્સ્ટબુક માંથી જ લખવાનું છે। આપણે અગાઉ પેટા નોંધોના પ્રકરણમાં વિવિધ પેટા નોંધોનો અભ્યાસ કર્યો પેટા નોંધ તમારે ચાલે જ છે ફિરોજ સર કરાવે છે તેમાં જુદી જુદી પેટા નોંધ છે એનો અભ્યાસ કરી ચૂક્યા છો તમે। ખાસ આમ નોંધ પણ એક પેટા નોંધનો જ પ્રકાર છે એટલે આ ખાસ આમ નોંધ ખરેખર તો શું છે એક પેટા નોંધ જ છે બરાબર આમ નોંધ પછી પેટા નોંધ આવે જે વ્યવહારની નોંધ અન્ય કોઈ પેટા નોંધમાં ન થાય તમે શીખી ગયા ખરીદ બરાબર ખરીદ ખાતું વેચાણ ખાતું ખરીદ પરત ખાતું વેચાણ પરત ખાતું આવું તમે શીખી ગયા એમાં ક્યાંય પણ નોંધ ન થાય તેવા ધંધાકીય વ્યવહારો નોંધવા માટે ખાસ આમ નોંધ રાખવામાં આવે છે। આમ જે વ્યવહારો ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત નોંધ વેચાણ પરત નોંધ લેણી ઊંડી નોંધ ને દેવી ઊંડી નોંધ તેમજ રોકડ મેળ કે પેટા રોકડ મેળમાં નોંધી શકાય તેવા ન હોય એવા વ્યવહારો ખાસ આમ નોંધમાં નોંધાય છે। તો પ્રસ્તાવનામાં વિદ્યાર્થી મિત્રો તમારે આટલી બાબતો મહત્વની છે તો પ્રસ્તાવના બરાબર જેમાં આપણે જોઈ ગયા ભાઈ ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત નોંધ વેચાણ પરત નોંધ લેણી ઊંડીની નોંધ રોકડ મેળ જેમાં રોકડના વ્યવહારો આવતા હોય બરોબર તો લેણી ઊંડીની નોંધ પછી રોકડ મેળ જેને આપણે કહીએ રોકડ મેળ અને પેટા રોકડ મેળ પણ કહી શકાય પેટા રોકડ મેળ એના પ્રકાર આવે પાછા આના દેવી ઊંડી નોંધ બરોબર માં નોંધાતા ન હોય તે ખાસ આમ નોંધમાં નોંધાય છે બરોબર આવા વ્યવહારો ખાસ આમ નોંધની અંદર નોંધાય છે નોંધવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। આગળ જો લખ્યું છે દાખલા તરીકે રૂપિયા 5000 નું ફર્નિચર પાર્થિવ ને વેચ્યું અહીં મિલકત નું ઉધાર વેચાણ કરવામાં આવેલું છે જો પાર્થિવ નામ આપ્યું છે પાર્થિવ ને વેચી રોકડેથી કેવું ઉલ્લેખ નથી ઉધાર વેચાણ કહેવાય ઉધાર વેચાણ કરવામાં આવેલ છે જે ઉપરયુક્ત પૈકીની કોઈ પણ પેટા નોંધમાં નોંધી શકાતું નથી કારણ કે પેટા નોંધમાં મિલકતના વ્યવહાર આવતા નથી આવા ધંધાકીય વ્યવહારો ખાસ આમ નોંધમાં નોંધવામાં આવે છે જે પેટા નોંધનો જ એક ભાગ છે આ ખાસ આમ નોંધ પેટા નોંધનો જ એક ભાગ છે એમ આપણે કહી શકીએ છીએ। આટલી બાબતો પ્રસ્તાવનામાં લખવાની થશે હવે ખાસ આમ નોંધનો અર્થ મિનિંગ ઓફ જર્નલ પ્રોપર બરોબર તો અર્થની વાત કરી લઈએ ચાલો અર્થ ખાસ આમ નોંધનો અર્થ શું કહે છે બરોબર સમજો વિદ્યાર્થી મિત્રો
अर्थ अर्थ में जो बे लाइन आई पीछे साव सहेलू जो प्रस्तावना में लिखी कि अन्य पेटा नोंधों में जे व्यवहार सामान्यतः नोंधाता नहीं एवा व्यवहारो जे पेटा नोंध में नोंधवामां आवे छे तेने खास आम नोंध कहे छे। तो आ खास याद रखवानुं छे अन्य पेटा नोंध में जे व्यवहारो नोंधाता नथी बराबर अन्य पेटा नोंधों में जे व्यवहारो सामान्यतः नोंधाता नथी तेवा व्यवहारो तेवा व्यवहारो जे पेटा नोंधमां नोंधवामां आवे छे तेने खास आम नोंध कहे छे। के विद्यार्थी मित्रों खास आम नोंध एक पेटा नोंध ज छे पण आ बधा व्यवहारो के जे आ एक पेटा नोंध मां नोंधाता होय एवा व्यवहारो जेमां नोंधवामां आवे एने शुं कहेवाय छे खास आम नोंध कहेवामां आवे छे। आगळ जोईए खास आम नोंध नो उपयोग खूब ज मर्यादित स्वरूप ना व्यवहारो माटे करवामां आवे छे। विद्यार्थी मित्रों खास आम नोंध नो उपयोग छे खूब ज मर्यादित स्वरूप ना व्यवहारो माटे ज करवामां आवे छे। खास आम नोंध नो नमूनो अगाउ सीखी गयेल जे आम नोंध आपणे छे चेप्टर चौथुं कम्प्लीट कर्युं एना जेवो ज छे जेमां तारीख विगत खापा उधार रकम ने जमा रकम एम पांच खाना होय छे जे नीचे मुजब दर्शावी शकाय। तो तमारे आम नोंध नो नमूनो छे ए ड्रो पण करवानो छे श्री खाली जग्यानी खास आम नोंध बराबर। तो खास आम नोंध नो नमूनो खास आम नोंध नो नमूनो नमूनो पण मैं कीधु एम आगळ જોઈ ગયા એ મુજબનો જ છે બરોબર। કઈ રીતના તો જોઈએ આ જ રીતના આપણે લખવાનું થાય છે પેલા આવે છે તારીખ ડ્રો કરી લઈએ के विद्यार्थी मित्रों। तो आज रीतना श्री खाली जग्या नी आम नोंध एम ऊपर लखवानुं थशे एटले श्री खाली जग्या नी खास आम नोंध श्री खाली जग्या नी खास आम नोंध आवुं हेडिंग बराबर पछी अहींया तारीख विगत खाता वही पाना नंबर एटले के खापा बरोबर नया उधार रूपिया नया जमा रकम जमा रूपिया बरोबर। तो उधार ने जमा तारीख विगत खापा उधार जमा जेम आपणे आम नोंध नी अंदर जोई गया छे एज रीतना नमूनो छे अहींया ड्रो करवानो थाय छे तमारे आज रीतना नमूनो छे ड्रो करी लेवानो थाय छे आम नोंध आज रीतना लखवानी थशे। विद्यार्थी मित्रों तो आ खास आम नोंध नो नमूनो जे तमने टेक्स्ट बुक मां आपेलो ज छे एज रीतना तमारे ड्रो करवानो रहेशे। विद्यार्थी मित्रों चलो जोई आगळ खास आम नोंध मां नोंधाता व्यवहारो हवे क्या क्या छे। तो खास आम नोंध नी अंदर क्या क्या व्यवहारो नोंधाय छे नी वात ट्रांजेक्शन ऑफ जर्नल प्रोपर એમાં આપણે લખ્યું આપણે જોઈએ છીએ કે જે વ્યવહારો અન્ય પેટા નોંધોમાં નોંધી શકાય તેવા ન હોય એવા વ્યવહારો જ ખાસ આમ નોંધમાં નોંધાય છે। સામાન્ય રીતે ખાસ આમ નોંધમાં નીચે મુજબના વ્યવહારો નોંધવામાં આવે છે। હવે છ વ્યવહારો છે વિદ્યાર્થી મિત્રો જે ખાસ આમ નોંધની અંદર નોંધવામાં આવે છે। તો
खास आम नोंधना नोंधाता व्यवहारों नु वर्गीकरण बराबर हेडिंग आपसु खास आम नोंध मा खास आम नोंध मा नोंधाता व्यवहारों नु वर्गीकरण खास आम नोंध मा नोंधाता व्यवहारों नु वर्गीकरण विद्यार्थी मित्रों આ વર્ગીકરણ મુખ્યત્વે છ રીતે થાય છે, સ્ટેપ બાય સ્ટેપ જ તમારે લખવાનું થાય છે. નંબર એક, શરૂઆતની આમનો, શરૂઆતની આમનો, ત્યાર પછી નંબર બે વિદ્યાર્થી મિત્રો, શરૂઆતની આમનો એટલે પેલી આમનો જે આપણે જોઈ ગયા હતા આમનોના ચેપ્ટરમાં, એ જ રીતના આમનોન થાય સંયુક્ત આમનોન જે આપણે કરતા હતા કે રૂપિયા 20,000 રોકડા, 2,000 નો માલ, 3,000 નું ફર્નિચર, 2,000 ના દેવાદાર, 3,000 ના લેણદારો લાવી ધંધો શરૂ કરીએ, તો આ શરૂઆતની આમનોન કહેવાય, જેની ચર્ચા આપણે સ્ટેપ બાય સ્ટેપ કરશું જ બરાબર. ત્યાર પછી બીજું, અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહાર, અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહાર, અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો એટલે કે એમાં જેની એન્ટ્રી નથી થતી એવા વ્યવહાર. ત્રીજું, ખાતાની ફેરબદલીના વ્યવહાર. નંબર ત્રણ, ખાતાની ફેરબદલી ના વ્યવહારો, ખાતાની ફેરબદલી કઈ રીતે કરવી એના વ્યવહારોની નોંધ પણ આની અંદર કરવામાં આવે છે. ત્યાર પછી ચોથું છે, આખર નોંધો, આખર નોંધો આખરની નોંધો બધી એડજસ્ટમેન્ટ એ બધું આમાં થશે. હવાલા નોંધો, અખર નોંધો જેવા જ પછી હવાલા નોંધવામાં આવશે એટલે એને કહેશું હવાલા નોંધો બરોબર. એડજસ્ટમેન્ટ કહેવાય હવાલા એટલે શું, તો એ તમારે વાર્ષિક હિસાબની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો, બીજા ભાગમાં ચેપ્ટર છે. અને 12માં પણ કંપનીના વાર્ષિક હિસાબ અને ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ આવશે, એની અંદર આ હવાલા નોંધોનો ઉપયોગ થશે, જેને આપણે એડજસ્ટમેન્ટ કહેશું. એટલે શું, એક સામાન્ય ઉદાહરણ આપું પછી આગળ તો ડીપમાં સમજાવી છે. સપોઝ આપણો જે ધંધો છે એ તો કન્ટિન્યુ ચાલુ જ રહેવાનો છે, પણ હિસાબી વર્ષ ક્યારે પૂરું થશે, તો કે 31/3 પૂરું થઈ જાય. 1 એપ્રિલે શરૂ થાય, 1/4 શરૂ થાય ને 31/3 પૂરું થઈ જાય. હવે 31/3 પૂરું થાય ત્યારે અમુક વ્યવહારો તો થતા જ હોય. એક સામાન્ય ઉદાહરણ આપું, પગાર ક્યારે ચૂકવાય છે આપણા સિસ્ટમ મુજબ, તો 1-7 મહિનો પૂરો થાય પછી તારીખ 1-7 ચૂકવાય. તો માર્ચ મહિનાનો પગાર ક્યારે ચૂકવાશે, એપ્રિલમાં ચૂકવાય 7 તારીખ. તો 31/3 હિસાબ પૂરો થઈ ગયો તો કર્મચારીનો પગાર તો ચૂકવવાનો બાકી છે ને, એનો હવાલો નાખવો પડે, કારણ કે ખર્ચ છે માર્ચ મહિનાનો જ, એ આપણે એપ્રિલમાં ચૂકવીએ છીએ. ત્યારે આવા હવાલા નોંધો છે એ કરવામાં આવશે. તો આવા ઘણા બધા વ્યવહારો એની નોંધ કરવામાં આવશે, જેને હવાલા નોંધ કહેવામાં આવે છે. અને ત્યાર પછી છે ભૂલ સુધારણા નોંધ. નંબર છ, ભૂલ સુધારણા નોંધ. વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીએ છીએ, કઈ પણ ભૂલ થઈ હોય તો આપણે સીધો ચેકો મારી દઈએ છીએ, બહુ ભૂલ થઈ હોય તો પેજ ફાડી નાખીએ છીએ, એકાઉન્ટમાં એ વેલિડ નથી, માન્ય નથી. તો કઈ ભૂલ થઈ હોય તો શું કરવાનું, તો એ ભૂલની સુધારણા માટે નવી નોંધ કરવી પડે, ખોટી દૂર કરવી પડે અને નવી નોંધ સાચી છે એ કરવી પડે. દૂર કરવી મીન્સ એની ઊંધી અસર આપવી પડે, એને ભૂલ સુધારણા નોંધ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આવો એક દાખલો આપણે આમ નોંધમાં કર્યો હતો બરોબર છે, કે ભાઈ એક વિદ્યાર્થી એક ભૂલથી ખોટી નોંધ કરી આપણે સુધારીને લખેલી હતી,
तो कुल सुधारणा नोंध में आ रीतना अलग अलग नोंध छे करवामां आवशे विद्यार्थी मित्रों। विद्यार्थी मित्रों तो जोईए हवे शुरुआत नी आम नोंध पेज नंबर 192 उपर छे, त्यां तमारे बे लीटी छे शुरुआत नी आम नोंध, ए तमारे लखी लेवानुं छे। पछी स्वाध्याय नो दाखला नंबर 4 पेज नंबर 198 उपर छे विद्यार्थी मित्रों, ए हुं करावुं छुं, અને એમાં જે ઉદાહરણો છે એ તમારે જાતે કરવાનો છે। ચાલો જોઈએ વ્યવહારિક દાખલાઓ આપ્યા છે, એમાં તો ચોથો દાખલો ધ્રુમિલ કામાણી તારીખ 1/1/2015 ના રોજ નીચેની મિલકતોને દેવા સાથે વેપાર શરૂ કરે છે, જેના ઉપરથી શરૂઆતની ખાસ આમનોંધ લખો। જો સૂચનામાં કીધું જ હોય કઈ આમનોંધ, શરૂઆતની ખાસ આમનોંધ લખો। રૂપિયા 18,000 રોકડા, રૂપિયા 12,000 બેંક સિલક, રૂપિયા 15,000 નું ફર્નિચર, રૂપિયા 20,000 નું માલસ્કો, રૂપિયા 5,000 ના અંગત દેવાદારો અને રૂપિયા 10,000 ની માયાબેન ની 12% લોન ની બાકી લાવ્યા। બરોબર, આવું લખ્યું છે। હવે નોંધ તમને આપી દીધી છે એટલે તમારે બહુ વિચારવાનું નથી, નોંધ લખી છે રોકડ તથા બેંક સિલક રોકડ મેળમાં નોંધાશે, તો રોકડ ને બેંક સિલક આપણે લેવાની નહીં, સ્વાભાવિક છે। આમ નોંધમાં આપણે શું કરતા હતા, બધું લઈ લેતા હતા ને, રોકડ હોય બેંક હોય દેવાદાર, ખાસ આમ નોંધમાં રોકડ ને બેંક સિલક છે એ રોકડ મેળમાં વહી જશે, જે રોકડ મેળનું ચેપ્ટર હજી આપણે બાકી છે એ કરાવશું ત્યારે રોકડની નોંધ અહીંયા થશે, રોકડ ને બેંક સિલકની। ઓકે, એ સિવાયનું બાકી બધું છે એ ખાસ આમ નોંધની અંદર અહીંયા નોંધવામાં આવશે। તો તારીખ આપી છે 1/1/2015, તો અહીંયા આપણે તારીખમાં પેલા શું લખીએ છીએ, વર્ષ 2015, પછી 1/1 કીધું એટલે જાન્યુ મહિનાનું નામ, અને પછી 1 તારીખ લખવાની થાય, 2015 માસનું નામ ને પછી 1 તારીખ, બરોબર, કઈ નું એટલે પેલી તારીખ સમજવાની। તો ફર્નિચર કેટલાનું લેવા છે, 20,000, તો ફર્નિચર ખાતે પૂજા, ફર્નિચર ખાતે પૂજા કેટલા કરશું, 20,000, ફર્નિચર ખાતે ઉધાર 20,000। પછી માલ સ્ટોક કેટલાનો, 5,000, માલ સ્ટોક ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર કેટલા છે, 5,000, બરોબર, માલ સ્ટોક ખાતે ઉધાર 5,000। પછી અંગત દેવાદારો, એટલે દેવાદારો ખાતે ઉધાર, દેવાદારો ખાતે ઉધાર 10,000, 18,000 રોકડા, 12,000 બેંક સિલક છે, 15,000 નું ફર્નિચર છે। વિદ્યાર્થી મિત્રો ભૂલ થઈ ગઈ છે, ચાલો સુધારી લેજો, અહીંયા 15,000 નું ફર્નિચર, પછી 15,000 નું ફર્નિચર, માલ સ્ટોક 20,000 નો છે, માલ સ્ટોક ખાતે 20,000 કરી નાખીએ। દેવાદારો કેટલાના છે, અંગત દેવાદારો 5,000 ના છે, એટલે દેવાદારો ખાતે ઉધાર 5,000। અને છેલ્લે આપ્યું છે તમને 10,000 ની માયાબેન ની 12% ની લોન, બરોબર, એટલે તે 12% ની માયાબેન ની લોન ખાતે લીધેલી હોય એટલે જમા થાય, તે 12% ની માયાબેન ની લોન ખાતે જમા, કેટલાની લોન લીધી છે, 10,000 ની, 10,000 જમા કરી દઈએ, તે કેના ખાતે, મૂડી ખાતે જમા, મૂડી ખાતે જમા વધે, બોલો 15 ને 5 20 20 ને 20 40 40 માંથી 10 જમા છે બાદ કરી દો, 40 માંથી 10 જાય તો કેટલા વધશે, 30, તો તે મૂડી ખાતે જમા કેટલા, 30,000। ઓકે, બાજેટ આગળ લખતા હતા એમ જ આમાં લખી નાખવાની છે, ધંધામાં લેવા છે એટલે એ જ લખવાનું છે, રોકડ બેંક લખવાની જરૂર નહીં, એટલે આમ જ લખવાનું બાજેટ। ફર્નિચર, માલ સ્ટોક, દેવાદારો અને લોન, ધંધામાં લાવ્યા તેના, બરોબર,
खास आम नोंद शुरुआत आम नोंद कहवा विद्यार्थी मित्रों धंधा में लाविया धंधो शुरू करियो धंधा में लाविया लखो तो चले ओके एक आम नोंद कई टोटल नहीं करवानी जरूर नहीं तो आ शुरुआत आम नोंद अहीं कम्प्लीट थाई छे विद्यार्थी मित्रों आटली आम नोंद लखवानी छे रोकड़ ने बैंक सी लखावशे नहीं ओके विद्यार्थी मित्रों तो आ लेक्चर में सौ प्रथम थीअरी नो पेलो प्रश्न कम्प्लीट कर नाखवानो छे बराबर नमूना सुधी एटले के वर्गीकरण सुधी पछी पेज नंबर 198 उपर शुरुआत नी आम नोंद एनी थीअरी लखी उदाहरण आप्युं छे ए तमारे होमवर्क में करवानुं छे क्रम नहीं आप होमवर्क अंदर पेज नंबर 192 उदाहरण बराबर रहते एक्स्ट्रा एवं क्रम आप देवानुं लखी लखी नाखवानो क्रम एम छे नहीं शुरुआत आम नोंद बराबर ध्रुमिल कामाणी नी खास आम नोंद के आपी छे चौथो दाखलो ए कम्प्लीट करवानो रहेशे पछी होमवर्क में उदाहरण करजो पहेला शुरुआत नी आम नोंद लखी लेजो पछी आ दाखलो कर लेजो पछी होमवर्क नी अंदर ए जे उदाहरण में आप्युं छे ए तमारे करवानुं रहेशे ओके विद्यार्थी मित्रों थैंक यू वेरी मच फॉर वॉचिंग धीस वीडियो।